દીકરીઓના ભવિષ્યને સુધારવા માટે દેશમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે, જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓનો સમાવેશ થાય છે. ભારત સરકાર દ્વારા બાલિકા સમૃદ્ધિ યોજના ચલાવવામાં આવી રહી છે, તે વર્ષ 1997માં લોન્ચ કરવામાં આવી હતી. વર્તમાન કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લાંબા સમયથી બેટી બચાવો બેટી પઢાવો અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત દેશની દીકરીઓને સુરક્ષિત રાખવા અને તેમને શિક્ષિત કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે. જો કે દેશમાં એક એવી યોજના છે જે મોદી સરકારના આગમનના ઘણા સમય પહેલાથી ચલાવવામાં આવી રહી હતી અને તેના હેઠળ દીકરીઓને તેમના જન્મથી લઈને તેમના શિક્ષણ સુધી સરકારી આર્થિક સહાય આપવામાં આવી રહી છે. બાલિકા સમૃદ્ધિ યોજના સરકાર દ્વારા વર્ષ 1997માં શરૂ કરવામાં આવી હતી. આ યોજના દ્વારા સરકાર કન્યાના જન્મથી લઈને તેના શિક્ષણ સુધીના વર્ષો સુધી નાણાકીય સહાય પૂરી પાડે છે. સૌ પ્રથમ પુત્રીના જન્મ પર માતાને ડિલિવરી પર 500 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. આ પછી સરકાર દ્વારા ધોરણ 10 સુધી છોકરીના શિક્ષણ માટે દરેક તબક્કે થોડાક રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. બાલિકા સમૃદ્ધિ યોજના હેઠળ જે વર્ષ 1997માં કન્યાઓના કલ્યાણ માટે શરૂ કરવામાં આવી હતી, કેન્દ્ર સરકાર કન્યાઓના શિક્ષણ માટે વાર્ષિક શિષ્યવૃત્તિ પ્રદાન કરે છે. બાલિકા સમૃદ્ધિ યોજના ગ્રામીણ વિસ્તારોમાં સંકલિત બાળ વિકાસ સેવાઓ દ્વારા સંચાલિત થાય છે, જ્યારે આ યોજના શહેરી વિસ્તારોમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા ચલાવવામાં આવે છે.